આજે કોઈ પણ યુવા હોય તેને જો નોકરી જોઈતી હોય તો ઘણો બધો અભ્યાસ કરવો પડે છે, પણ નેતા બનવા માટે કેટલું ભણવું પડે? આ સવાલનો જવાબ એવો છે કે ગૂગલ કરો તો પણ નહીં મળે. પણ નેતાઓની ક્વોલિટી શું હોય અને નેતાઓનું નોલેજ કેટલું હોય છે તેનો રિયાલિટી ચેક કર્યો જીએસટીવીએ, અને આ ક્વોલિટી ચેકમાં કેવું કેવું બહાર આવ્યું આવો જોઈએ. અશોક ચક્રની અંદર કેટલી પટીઓ છે તે આવે છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે આવેલા દેવાભાઈ માલમે શરૂઆતમાં તો સ્વતંત્રતા પર્વને લઈને મોટી મોટી વાતો કરી નાખી, પણ જેવો જ પ્રશ્ન અશોક ચક્ર વિશે પૂછાયો તેઓ ગોટાળે ચડી ગયા. પછી આસપાસના મહાશયો ટેકનિકલ પ્રશ્નો ન પૂછો તેમ કહીને દેવાભાઈ માલમને વળાવી ગયા. દેવાભાઈ શું કહેશો, અશોક ચક્રમાં કેટલા જે ચક્ર છે તે આવતા હોય? અશોક ચક્રની અંદર કેટલી પટીઓ છે તે આવે છે? આવાજ બીજા જ્ઞાની નેતા નીકળ્યા નવસારી જિલ્લાના પ્રભારી જીતુભાઈ ચૌધરી, જેઓને તિરંગા વિશે પૂછતા તેણે તો ત્યાં સુધી કહી દીધું કે આજે સ્વતંત્રતા પર્વે હું તિરંગાની વાત કરતો નથી. હવે ભાઈ સ્વતંત્રતા પર્વે જો તિરંગાની વાત ન કરો તો ક્યારે કરશો? અને આમ પણ આપણે આ વખતે હર ઘર તિરંગા અભિયાન ઉજવ્યું છે. ઝંડો કોણે બનાવેલો આપણો દેશનો અને ક્યારે પરસાવેલો? એ બાબતે 1947માં રાષ્ટ્રધ્વજ જ્યારે 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 ના ફરકાવવામાં આવ્યો છે, કોણે બનાવ્યો એ બાબતનો અત્યારે એ વાત સ્વતંત્ર દિવસ છે એટલે એ વાતની હું વાત કરતો નથી. પરંતુ એની હું વાત કરતો નથી પરંતુ 1947ને અંદર દેશ આઝાદ થયો ત્યારે સ્વતંત્રતાની જે ચળવળ હતી અને 1947માં દેશ આઝાદ થયો ત્યારે જે પ્રજાની અંદર ઉત્સુકતા હતી અને ઝંડો જેમણે બનાવે જેમણે નિર્માણ કરેલું છે એની વાત હું આજે યાદ નથી દેવડો. આવી જ રીતે ખેડાના માતરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ હાજર રહ્યા. મનીષાબેને તો પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વે અંગે પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબ તો આપ્યા જ, પણ અશોક ચક્ર વિશે પણ તેઓને ખબર હતી. મનીષાબેન, વી આર પ્રાઉડ ઓફ યુ. 15 ઓગસ્ટ આપણે બધા જાણે છે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. ઇન્ડિપેન્ડન્સ ડે હોય છે, 26 જાન્યુઆરી એ રિપબ્લિક ડે હોય છે, જે આપણું દેશનું સંવિધાન રચવામાં આવ્યું અને એને મૂકવામાં આવ્યું દેશની જનતા વચ્ચે. એટલે બેમાં આ ફરક હોતું હોય છે અને બંનેમાં ધ્વજવંદન થતું હોય છે અને આપણે સૌ એમાં જોડાતા હોઈએ છીએ. 24 હોય. હવે વાત કરીએ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની. હવે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હોય તો સ્વાભાવિક રીતે નોલેજેબલ હોય ને, જેથી જીએસટીવી રિપોર્ટરે થોડા પ્રશ્નો પૂછ્યા. તેમાં પહેલા પ્રશ્નથી જ અટવાયેલા કીર્તિસિંહ વાઘેલા છેલ્લે તો ગમે તેવા જવાબો કોન્ફિડન્સ સાથે આપતા જોવા મળ્યા. અરે ભાઈ ક્યા બાત હૈ, કોન્ફિડન્સ હો તો એસા. આપણા ગુજરાતના ગુજરાતીઓને, સમગ્ર પાટણ જિલ્લાની જનતાને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ સ્વતંત્રતાનો 76મો સ્વતંત્ર દિવસ તરીકે આપણે ઉજવણી કરી અને આગામી 2047 જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું, એટલે કે 2022થી લઈ અને 2047 આ 25 વર્ષનો સમયગાળો એ આપણા માટે એ અમૃતકાળ છે. 75 વર્ષની સિદ્ધિઓએ આપણે જોઈ છે કે આપણા દેશે અનેક સફળતાના શિખરો સર કર્યા છે, અનેક ક્ષેત્રમાં આપણી સિદ્ધિઓ મેળવી છે, પણ એનાથી પણ વધારે જ્યારે ભારત દેશ ગુલામ હતો ત્યારે દેશને ગુલામ કરવા માટે જે આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ કરવા માટે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી, પોતાના જીવનના બલિદાનો આપ્યા,
હવે વાત કરીએ રાજ્ય મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ પરમારની. પહેલા તો તેઓ આઝાદી કા અમૃત મહોત્સવની ગોખણ પટ્ટીથી યાદ કરેલી વાતો ફટાફટ બોલી ગયા. પણ જેવી જ અશોક ચક્રની વાત આવી ત્યારે તે એવું બોલવા લાગ્યા કે એ તો બધાને ખબર હોય એમ કરી અને ખીખી 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 હસવા લાગ્યા. ત્યારબાદ પાછળથી કોઈ કાર્યકર્તાએ અશોક ચક્રમાં 24 આરા હોય તેવો ટંકો કર્યો એટલે અશોક ચક્રમાં 24 આરા હોય તેવું બોલીને તેઓ ભારત માતા કી જય કરી અને નાઠી ગયા. આ વખતે સરકારે આટલું મોટું અભિયાન ચલાવ્યું પ્રગતિ તિરંગા. દેશની અંદર 25 કરોડ ઘર ઉપર તિરંગા લહેરાયો હતો. આ તિરંગા વિશે કેટલું જાણશો? તિરંગામાં જે ચક્ર છે એમાં કેટલા આરા આવેલા છે? તિરંગા વિશે તો માહિતી હોય બધા જોડે હોય પાસે તો બધી ફરી ફરી. ચક્રમાં કેટલા આરા છે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તિરંગા ફરકાવાની પદ્ધતિ કઈ કઈ છે? 24 સારા હોય તિરંગો ફરકાવાની પદ્ધતિ ભારત માતા કી જય. તો વડોદરાના મેયર કેયુર રોકડિયાને જ્યારે સવાલ કરાયો ત્યારે તેણે પ્રોટોકોલ કરવાની વાત તો કરી પણ પ્રોટોકોલ ન કહ્યા પણ અશોક ચક્ર સહિત બીજા બધા સવાલોના ચોક્કસ જવાબ આપ્યા એટલે મેયર કેયુર રોકડિયા ટેસ્ટમાં ફૂલી પાસ થયા છે. સાહેબ, ધ્વજ ફરકાવતી વખતે કઈ કઈ વસ્તુઓની કાળજી રાખવી જોઈએ? ધ્વજ વંદન કરતી વખતે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ? ધ્વજ વંદનના ઘણા બધા પ્રોટોકોલ હોય છે. જી સર. અને એ પ્રોટોકોલનું દરેકે પાલન કરવું જોઈએ અને એ જ પ્રોટોકોલ હેઠળ ધ્વજવંદન થતું હોય છે. અશોક ચક્ર છે એમાં કેટલી પટ્ટી હોય છે? 24 આંકા હોય છે. 24 આંકા. ધ્વજવંદન પતી ગયા પછી કઈ વસ્તુની કાળજી રાખી જોઈએ? કારણ કે આવતીકાલે ધ્વજ જાહેરમાં ના દેખાય, રોડ પર ના દેખાય, એના માટે શું થવું જોઈએ? જે જે વ્યક્તિઓએ હરઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના ઘર પર ધ્વજ ફરકાવ્યો છે હવે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આના પ્રોટોકોલ બદલ્યા છે. હવે દિવસ અને રાત્રે વ્યક્તિ ક્યારે પણ પોતાના ઘર પર ધ્વજ ફરકાવી શકશે. અને છેલ્લે હવે આપની મુલાકાત કરાવી એક એવા મહાન નેતા સાથે જે હાલમાં બેઠા છે તો વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષમાં. પણ જો ડાયલોગ બાજી કરવાની કોમ્પિટિશન કરવામાં આવે તો નંબર 1 પર આવે. સાહેબ, એનો કોન્ફિડન્સ તો જુઓ. અશોક ચક્રમાં 3 પટ્ટી આવે તેવું બોલનારે શરૂઆત તો એવી રીતે જ કરી હતી કે હું કાંઈ કહેવા માંગતો નથી કારણ કે જો હું કંઈ કહીશ તો એનો બીજો મતલબ નીકળશે અને આઝાદીના પર્વના દિવસે બીજો મતલબ કાઢવા માંગતો નથી. અને એટલું જરૂર છે કે એક આઝાદી દિલ સે હોતી હૈ ઓર એક આઝાદી જબરદસ્તી હોતી હૈ. આ બંનેમાં ફર્ક છે. ચલો, આ આઝાદી આ અશોક ચક્ર છે એમાં કેટલી પટ્ટીઓ છે? 3. આ 3 તિરંગા? ના, અશોક ચક્ર ચક્ર જ છે. એમાં કોઈ 2 પટ્ટીઓ વધારે કરી દો તો એનાથી કોઈ મતલબ નહીં. પણ ચક્ર એક સ્તંભ. જી સર. એક સિમ્બોલ. એ ચક્ર કે બિના દેશ કા તિરંગા નહીં ફહેરા સકતે હો. અશોક ચક્ર જિસકો કહેતે હૈ એ તિરંગા હૈ. અને તિરંગા કા માન સમ્માન, ઉસકે લિયે આહુતિ દેના, ઉસકે લિયે મર જાના, મિટ જાના, યે અપને ખૂનો મેં હોના ચાહિયે, એસા મેં માનતા હું. તો આ હતી GSTV ની ટેસ્ટ, જેમાં અમુક નેતા થયા પાસ અને મોટા ભાગના ફેલ. ત્યારે આ ટેસ્ટ પછી એટલું કહી શકાય, કોઈએ કરી ગોળ ગોળ વાતો, કોઈએ આપ્યા જવાબ અનેક. તો ક્યાંક જોવા મળ્યો ઉત્સાહનો અતિરેક, પછી હાથ જોડીને કહ્યું ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, GSTV.